વાત કરીએ ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ ત્યાં જોવા મળી રહી છે. મા અંબાના દર્શન કરવા માટે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે. ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા. બોલમાળી અંબે જય જય અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. અનેક સંતો પણ ત્યાં પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ત્યાં પહોંચ્યું છે. લાખોની સંખ્યામાં દર વર્ષે માઈ ભક્તો અહીં આવતા હોય છે અને પૂનમમાં મેળાનો જે અંતિમ દિવસ હોય છે ત્યારે તો અંબાને ભક્તિનો અનેરોજ મહિમા માનવામાં આવે છે. બોલમાળી અંબે જય જય અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. લોકો ગરબાની મોજ માણતા પણ નજરે પડ્યા હતા મંદિર પ્રાંગણમાં. લાખો ભક્તો ત્યાં પહોંચ્યા છે. ગઈકાલે પણ કંઈક એવી જ સ્થિતિ હતી. લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટી પડ્યા હતા અને આજે સાતમો અને અંતિમ દિવસ છે ભાદરવી પૂનમના મેળાનો. મહેરામણ માનવ મહેરામણ ત્યાં ઉમટી પડ્યું છે અને સાથે જ લોકો ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા પણ જતા હોય છે. અનેક સંઘો પણ એક સાથે આવતા હોય છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે. આયુષી, કેવા પ્રકારનું અત્યારે વાતાવરણ છે, લોકો શું કહી રહ્યા છે? ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે, મેળાનો આજે અંતિમ દિવસ છે, શું વધુ માહિતી? દીપા, આજે ભાદરવી પૂર્ણિમા છે. આજના દિવસે વિશેષ રીતે જે ધજા છે તે મંદિરના સુવર્ણ શિખર પર જે ચડાવવામાં આવતી હોય છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે હાલ આ જે ધજા છે તેને અહીંયા સુવર્ણ શિખર પર અર્પણ કરવામાં આવી રહી છે. માઈ ભક્તો છે તે અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને જે બોલ મારી અંબે જય જય અંબેના નાર છે તેની સાથે તેઓ આજે ધજા છે તે અર્પણ કરી રહ્યા છે. વિશાળકાય ધજા છે, એક વાદે અહીંયા લોકો લઈને આવી રહ્યા છે. સુવર્ણ મને તો હમણાં બે વર્ષ થઈ ગયા, પણ મારા ભાઈ છે એ 22 વર્ષથી આવે છે અને એમના હિસાબે અમને એટલી શ્રદ્ધા છે માતાજી ઉપર કે અમે દર પૂનમ, હવે અમે તો દર મહિને દર પૂનમ ભરીએ છીએ. આપ કેટલા વર્ષોથી આવો છો અને કેવું લાગી રહ્યું છે અને વિશેષ રીતે આ ધજા અર્પણ કરવાનો શું મહિમા? અમને 22 વર્ષ થઈ ગયા છે અને દર પૂનમે આવીએ છીએ અને ભાદરવીમાં 14 બી આવીએ છીએ અને પૂનમ મનાવીએ છીએ અને એનો તો આનંદ શબ્દોમાં કહી નહીં શકીએ એવો માતાનો આનંદ છે. અહીંયા આવ્યા પછી બધું ભૂલી જઈએ છીએ, બસ મામય થઈ જઈએ છીએ, બસ આનંદ આનંદ થાય. આપને પૂછવા માંગીશ, કેટલા વર્ષોથી આવો છો અને વિશેષ રીતે આપે આજે અનેરો જ આજે ખેસ આજે પહેર્યું છે સાથે ધોત્યું, આનું શું કારણ છે આ રીતે આવવાનું? આજે જે એને પાવડી પૂજા માટે જ વપરાય છે માતાજીને, કારણ કે આ પહેર્યા સિવાય પાવડી પૂજા માતાજીની થાય નહીં. અને અમે છેલ્લા 22 વર્ષથી મુંબઈથી દર પૂનમના અમારો આખું ગ્રુપ બધા સાથે આવે છે અને આજે જે ધજા અમે દર ભાદરવીમાં અમે જે ધજા ચડાવીએ છીએ એની મહિમા તો આખી અલગ જ છે. કારણ કે એ માતાજીની શ્રદ્ધા જ આખી અલગ છે. એની જે અમને આજે લાભ મળે છે, અમે તો માતાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને દર વર્ષે આવી રીતે આવતા રહીએ અને દર પૂનમના અમે આવતા રહીએ અને ભાદરવી પૂનમના અમે આ રીતે ધજા ચડાવે, બસ માતાજીની જ ઈચ્છા છે. આપ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષોથી આવીને લાવો લો છો? ગ્રુપમાં મુંબઈથી આવે છે ને અમને બહુ શ્રદ્ધા છે માતાજીની. અમે જે જે પ્રાર્થના કરી છે માતાજીના આશીર્વાદથી અમારા કાર્યો સારી રીતે પતે છે અને અમારી શ્રદ્ધા આગળ 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 વધતી જાય છે અને અમારથી જ્યાં સુધી માતાજીનો હુકમ હશે ત્યાં સુધી અમે આ રીતે આવતા રહીશું. જય અંબે. તો જે રીતે માઈ ભક્તો છે તે અહીંયા આવે છે, આપને પૂછવા માંગીશ ક્યાંથી આવો છો આપ અને કઈ રીતે વિશેષ આજના દિવસે આપણે પૂજા અર્ચના કરી? અમે હું લગભગ છેલ્લા 12 વર્ષથી આવું છું અને અમે દર મહિને આવીએ છીએ, દર મહિને દર પૂનમે આવીએ છીએ અને સ્પેશિયલી ભાદરવી પૂનમે તો 2 દિવસ આવીએ છીએ કારણ કે 8 દિવસનો મેળો હોય છે અને અમે 14ની આરતી ગબ્બર પર્વત પર રાત્રે 12 વાગે આરતી કરીએ છીએ તો એનો તો અલગ જ મહિમા છે. અને ભાદરવી પૂનમે ધજા ચડાવવાનું તો અલગ મહત્વ છે, એટલે તો તમે જોઈ રહ્યા છો કેટલી ધજાઓ ચડી રહી છે અને અહીંયાનું વાતાવરણ એકદમ જ માતામય થઈ ગયું છે તો અમને દર પૂનમે એટલી શ્રદ્ધા બેસી ગઈ છે કે અહીંયા આવ્યા સિવાય રહી શકાતું નથી. આપે જે રીતે કહ્યું કે ગબ્બર પર આપ 14ના દિવસે આરતી કરો છો રાત્રે, તો એનો શું મહિમા રહેલો છે?
એ ઘણા વર્ષોથી છે, આપણે ગબ્બરમાં નીચે ગણેશ ગબ્બર કરીને મંદિર છે ત્યાં પૂજારી છે, એમણે આ પ્રથા ચાલુ કરી છે. એ પહેલાં થોડા માણસોથી ચાલુ થયું હતું અને હવે હજારોની સંખ્યામાં બધા આવે છે ગબ્બર પર્વત પર રાત્રે 12 વાગે આરતી કરવા માટે. ઘણા લોકો તો 5-5 પૂનમો માને છે કે ગબ્બરની આરતી કરીએ, એમની શ્રદ્ધા એટલી બેસી ગઈ છે કે એમના કાર્યો પૂરું થાય છે જ્યારે 14 આરતી કરે છે ત્યારે. આજે વિશેષ રીતે આપ અંબાજી ખાતે આવ્યા છો, તો અહીંયા જે મંદિર પરિસરમાં અહીંના લોકો દ્વારા કઈ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે? સુવિધા તો બહુ સારી છે, સ્પેશિયલી જે પ્રશાસન તરફથી જે પોલીસનો બંદોબસ્ત છે, લાઇનનું મેનેજમેન્ટ છે, બધું બહુ સારું છે. એ લોકો ઘણા બધા જે પ્રોસિજર ફોલો નથી કરી શકતા એ લોકોને પણ સપોર્ટ કરે છે, સ્પેશિયલી ચાઇલ્ડ અને સિનિયર સિટીઝનને પણ ઘણો સપોર્ટ કરે છે. પબ્લિક એટલી વધારે છે એ લોકો માટે મેનેજ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે, પણ સાચે પ્રશાસનનું માનવું પડે કે લોકો બહુ સારી રીતે વ્યવસ્થા કરી છે. તો જે માઈ ભક્તો હતા તે અહીંયા આવીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. ફરી એક વખત હું કેમેરા પર્સન વિજય પરમારને કહીશ કે એના દ્રશ્ય બતાવશે કે જે રીતે હાલ આજે ધજા છે તે સુવર્ણ શિખર પર ચડી રહી છે. જે પણ માઈ ભક્ત અહીંયા આવે છે, પગપારા આવે અથવા તો કોઈ પણ રીતે આવે, પરંતુ આવી અને જે આજે ધજા છે તે અર્પણ કરે છે, લાંબી કતારો પણ લાગે છે આ ધજા અર્પણ કરવા માટેની. હજી તમામે તમામ જેટલી પણ ધજા અર્પણ કરવામાં આવે છે તે ધજા અર્પણ કરી અને ત્યારબાદ અહીંયા આવે છે અને જે અહીંયાની આવી અને આ જે સુવર્ણ શિખર પર આજે ધજા છે અર્પણ કરે છે. એક બાદ એક જે ધજા છે તેને અર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ ફરી તેને ઉતારી અને બીજી અન્ય ધજા જે છે તે ચડાવવામાં આવે છે, જેથી કરીને દરેકે દરેક માઈ ભક્ત છે તેની ધજા અહીંયા જે સુવર્ણ શિખર પર ચડી શકે. અનેરો અહીંમાં છે, અનેરી આસ્થા છે, જાણે કે સમગ્ર અંબાજી પરિસર છે તે માની ભક્તિમાં લીન થઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાય છે. સાથે જ આ જેટલી પણ ધજા આપ જોઈ શકો છો, આ ધજા છે તે અહીંયાથી હવે મંદિરના જે અત્યારે સુવર્ણ શિખર પાસેથી લઈ અને નીચે લઈ જવામાં આવશે અને ત્યાં દરેકે દરેક માઈ ભક્તો છે તેને પ્રસાદી આવે છે. લાખોની સંખ્યામાં જે અહીંયા ધજા છે તે લોકો ચડાવતા હોય છે, લાખોની સંખ્યામાં જે અહીંયા માઈ ભક્તો છે તે આવે છે. અને એક માઈ ભક્ત છે આપણી સાથે, ક્યાંથી આવ્યા છો અંકલ? અમે મહેસાણાથી આવીએ છીએ. છેલ્લા 35 વર્ષથી શ્રી શક્તિનગર સોસાયટીમાંથી અમે સંઘ કાઢીએ છીએ અને શ્રીકુંજ સોસાયટીમાં અમેથી છેલ્લા 35 વર્ષથી સંઘ લઈને અમે ચાલતા આવીએ છીએ. આપે આજે ધજા છે તે અર્પણ કરી સુવર્ણ શિખર પર, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી ગઈ, અંદરથી એકદમ ઉમળકો રહ્યો છે કે આટલી બધી વસ્તીની જોડે ભાઈ માઈ ભક્તો સાથે અમે આનંદ લીધો અને ધજાની ચડાવી અને લોકોએ પણ અમારો આનંદ લીધો. આપને પૂછવા માંગીશ કેવું લાગી રહ્યું છે ખાસ કરીને આજના દિવસે વિશેષ આપે? બહુ સરસ લાગે છે અને આ વસ્તુ સારી છે કે ઉપર ધજા ચડાવવાનો એ લોકો મોકો આપે છે, કારણ કે બધા ત્યાંથી પગપાળામાં ચાલતા આવે છે અને પછી અહીંયા ગળી ધજા ચડાવવાનો મોકો, બહુ સરસ સારું કામ છે. તો જે રીતે અહીંયા માઈ ભક્તો સાથે પણ આપણે વાતચીત કરી કે જે રીતે અનેરો લાવો છે તે તમામે તમામ માઈ ભક્ત છે, પછી તે પગપાળા આવતા હોય અથવા તો કોઈ પણ રીતે અહીંયા આવી પહોંચતા હોય, માના દરબારમાં આવે છે, ત્યારબાદ વિશેષ રીતે પૂજા અર્ચના કરે છે, માના આશીર્વાદ મેળવે છે અને ત્યારબાદ જે ધજા તેઓ લઈને આવતા હોય છે તે ધજા છે પોતાના હાથે જ આ સુવર્ણ શિખર છે તેના પર અર્પણ કરે છે અને ધન્યતાની લાગણી અનુભવે છે. દીપા જી બિલકુલ, આભાર આયુષી માહિતી આપવા માટે.